વિદ્યાર્થી આપેલી છે, જ્યાં બહુ બધા વિદ્યાર્થી મિત્રો સારો એવો આપણે પ્રતિભાવ આપવાનો એક્ઝામ્પલ છે કે આપણે એમની રીતે જેટલા પણ મેક્સિમમ ટ્રાય કરીને સોલ્વ કરીને આપણને મૂકેલા છે તે બધાને ખૂબ ખૂબ આભાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આ જ ડીપીપી છે, આને આપણે સોલ્યુશન કરીએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન આવતો હોય કે સર આની અંદર શું થાય છે, આની અંદર શું થાય છે, એ જ આપણે અહીંયા દર વખતે જ્યારે પણ ડીપીપી આપીએ છીએ ત્યારે એનું સોલ્યુશન કરીએ છીએ.
તો પછી આયુષ આપણે બેઠા જ છે. ચાલો ફિઝિકલી કશું નથી કરવાનું. એન વન યુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ યુ ટુ. એ ડી વચ્ચેનું અંતર તમને ખ્યાલ છે કે શૂન્ય અને પૃથ્વી વચ્ચેનો સરેરાશ અંતર એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું કહે છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટનું મૂલ્ય થશે 1.496×10^11 મીટર. How many degrees? Maybe example.
અને બીજો કે છે 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની રેડિયો. હવે વિદ્યાર્થી તમને ખ્યાલ છે, ચલો આ રેડિયન કે 1 રેડિયન છે minus
પર રીતે સાદરૂપ સમજાવીએ છીએ ગુરુજીની અંદર વોટ વોઝ ધ વન ઓફ ધ બેસ્ટ બેઝિક કોન્સેપ્ટ ફોર અવર ફિઝિક્સ ફિઝિક્સ માટે બહુ જ ઉપયોગી છે આ સાધુ બરાબર છે ને આ બધા કે 1 ટેકા 1 ટેકા મીટર
इक्वल टू हाउ मेनी किलो। ओके तमने याद होवा जोईए डेका पछी किलो मेगा टेरा गीगा। ओके वजन डेका એટલે એઝ ઇટ ઇઝ સૌથી પહેલો એન બરાબર એન ચલો એન વન ની જગ્યાએ હું વન કન્સિડર કરું છું વિદ્યાર્થી મિત્રો ડેટા ડેકા એટલે થશે 10^1 મીટર ઇઝ ઇક્વલ ટુ એન ટુ કિલો એટલે થશે 10^3 મીટર 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 બંને બાજુ કેન્સલ થશે પ્લસ 3 છે આ બાજુ છે માઇનસ 3 છે ઇમ્પ્લાઈઝ એન એઝ ટુ 1 - 3 ઇઝ ઇક્વલ ટુ શું થશે એન ટુ અને હવે એન ટુ બરાબર ત્યારે મને કરી શકે છે અથવા તો મને એના ફોટાને આપણે સ્પેશિયલ કરી શકીએ છીએ
વન છે, જી વન છે, એ વન છે. આ મેક્સિમમ યુઝ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? કે આપણે નંબર ઓફ એક્ઝામ્પલની મદદથી તમે શું કરીશું, આપણે સમજીશું. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ છીએ. અહીંયા સૌપ્રથમ મેં કન્સિડર કરીએ છીએ. માસ એટલે શું થશે?
ત્રીજો એનો એકમ થશે ન્યૂટન, બરાબર છે? 1 ન્યૂટન બરાબર 1 કેજી મીટર પર સેકન્ડ છે. આ પણ બેસિકલી એઝ ઇટ ઇઝ આ ન્યૂટનનું પણ પારિમાણિક સૂત્ર જો વિદ્યાર્થીઓ કશું નહીં નો કરતો. બેઝિક સૂત્ર છે F બરાબર m a F નો એકમ. પહેલા તો એકમની ચર્ચા કરી. m એટલે કે માસ, એટલે કે દળ. દળ નું શું થશે? કિલોગ્રામ. e એટલે કે પ્રવેગ થશે, મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. મીટર છે, કેજી છે, દળ છે, તો દળ નું શું થશે? m1 મીટર નું શું થશે? l1 સેકન્ડ સ્ક્વેર એટલે કે શું થશે? t2. એટલે એ જ t2 ઉપર જશે તો શું થશે? માઇનસ શું થશે? ચાલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો. 100% કોઈ પ્રકારનો ડાઉટ મગજમાં હોવો નહીં જોઈએ. કોઈ બી ડાઉટ હોય તો મહેરબાની કરીને ક્લિયર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમારો. ચાલો એના પછીની વાત કરીએ છીએ. થોડા અમુક
one year is equal to 365 days. વિદ્યાર્થી મિત્રો, આ કમ્પલસરી નોટબુકના અંદર લખવું.